ડિજિટલ પેમેન્ટ અંગે લોકજાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા વિભિન્ન જાહેરાતો કરવામાં આવી છે. જ્યારે લોકોમાં ડિજિટલ પેમેન્ટ અંગે જાગૃતિ લાવવા અને ઈ બેન્કિંગ વિશે વિસ્તૃત માહિતી આપવા નીતિ આયોગ દ્વારા દેશભરમાં 100 જેટલા ડિજિટલ મેલા કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંતર્ગત ગુજરાતમાં ભાવનગર અને અમદાવાદ બાદ સુરતમાં ડિજિટલ મેલા કાર્યક્રમ યોજાયો છે. ડિજિટલ મેલાનું ઉદઘાટન રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાન ખાતે કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ પેમેન્ટ અંગે લોકજાગૃતિ માટે ડિજિટલ ધનમેલાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિજિટલ મેલામાં રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને પુરુષોત્તમ રૂપાલા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા અને બાકો હાજર રહ્યા હતા. સ્ટેજ પર નટુકાકા અને બાકો આવતા જ લોકોએ તસવીરો લેવા પડાપડી કરી હતી. ડિજિટલ પેમેન્ટના માર્ગદર્શન ઉપરાંત બેંકો, ઈ કોમર્સ કંપનીઓ, મોબાઈલ ઈ વોલેટ, વીજ કંપનીઓ, ફર્ટિલાઇઝર, બિયારણ, ગેસ એજન્સી, સખી મંડળ વગેરેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મેળામાં 50થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ બેંકોના મળીને 30 જેટલા સ્ટોલ છે. આ સિવાય મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પર તેમના સ્ટોલ ઉભા કરી રહ્યા છે. उसको टालने के लिए प्रधानमंत्री जी ने एक नई व्यवस्था की है, इसमें डिजिटल का भी एक बहुत बड़ा योगदान होगा. आज के कार्यक्रम में सभी आम आदमी को भी पता चलेगा कि डिजिटल का इस्तेमाल किस तरह से किया जाता है, अलग अलग व्यवस्थाएं क्या है. आज आपको जानकारी, आपने पूछा मेरे को फ्लाइट लेना है, कि रेलवे बजट में हम लोगों ने खास करके बहुत बढ़ोतरी कर गुजरात के लिए खास करके इतनी बड़ी राशि बढ़ाई है कि उसका मुकाबला कभी भी किसी के साथ भी नहीं किया जा सकता है. 3-4 गुना पहले की थी, इससे 5-6 गुना तक राशि बढ़ी है और उससे बहुत सारी परियोजनाएं पूरी हो नहीं जो कितने सालों से, लंबे सालों से लोग राह देख रहे थे, उसकी शुरुआत की जाएगी, पूरी भी की जाएगी. पूरे गुजरात में गेज कन्वर्जन का एक कार्यक्रम हम लोगों ने लिया है, पूरे गुजरात में विद्युतीकरण का भी कार्यक्रम हमने हाथ में लिया है और पूरे देश में जो विद्युतीकरण होता है उसको अगले 5 साल में डबल करने का भी हम लोगों ने फैसला किया है. तो सबके तहत मैं समझता हूँ कि बड़ी मात्रा में काम होगा और ये करने की शुरुआत भी हम लोगों ने इससे की है. तो एक तरफ रेलवे का इंफ्रास्ट्रक्चर बढ़ेगा, सूरत का नया स्टेशन भी अभी 15 तारीख को उसकी बिड भी ओपन की जाएगी. मैं मानता हूँ इससे बड़े मात्रा में रेल के विकास के साथ साथ डिजिटल के साथ में गुजरात में ही नहीं पूरे देश में एक नई समाजी व्यवस्था. राजकीय रीते कांग्रेस पार्टी હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે નકારાત્મક રીતે જ પોતાનું કામ કરી અને પાર્ટી ચલાવતા હોય એ પ્રકારનું વાતાવરણ સર્જી રહ્યા છે. દેશના રેલ મંત્રી તરીકે સુરેશ પ્રભુજી ગુજરાતમાં આવ્યા હોય અને ઐતિહાસિક રીતે રેલવેની અંદર ગુજરાતને માટે એમણે ફિગર આપ્યા નથી, પણ મારી જે માહિતી છે 500% વધારો બજેટની અંદર જ્યારે ગુજરાત માટે થયો હોય ત્યારે એક ગુજરાતી તરીકે એમને આવકારવું જોઈએ, આવકારે નહીં તો રચનાત્મક સૂચનો કરવા જોઈએ કે ભાઈ આટલું કર્યું છે તેમ છતાં આ પણ કરો, એમાં કશો વાંધો નથી. એક વિપક્ષ તરીકે એમના ધ્યાનમાં રેલવે સંબંધી કોઈ બાબતો હોય તો એની રજૂઆત કરવાનો એનો હક છે, પણ કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ રીતે માત્ર હાજરી પુરાવાના આશય સાથે આ પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિ કોંગ્રેસ છોડે એ એની પક્ષીય હિતની બાબત છે. બ્યુરો રિપોર્ટ સુરત.